મિત્રો નમસ્કાર થોડુંક લખેલું છે વિજયો ભવ આપણે બધા લડીએ છીએ સંઘર્ષ કરીએ છીએ સંસારના યોદ્ધાઓ છીએ કોઈના કોઈ ક્ષેત્રમાં આપણે ક્યાંક ઝઝૂમીએ છીએ પણ આ ઝઝૂમતા માણસો બધા જ વિજયો ભવ વિજયો વિજય નથી પ્રાપ્ત કરતા કેટલાક હારે છે કેટલાક એમાં થાકે છે કેટલાક એમાં ખોવાઈ જાય છે અને કેટલાક એમાં હીરો બની જાય છે કેટલાક એમાં દેવ બની જાય છે કેટલાક એમાં આદર્શ બની જાય છે આવું કેવી રીતનું બને છે એની પાછળનું તત્વજ્ઞાન શું છે શું કહે છે મેં થોડુંક લખેલું છે વિજયો ભવ વાંચું છું અને તે ફક્ત એક ગુણ નથી એવા કેટલાય ગુણ અને લક્ષણનું તે સમિશ્રણ છે એ નેતૃત્વની વાત કરું છું તેના વડે તે સરવાળારૂપ નેતૃત્વ ઉભરે છે ઈચ્છાશક્તિ ખૂબ સારી બાબત છે પરંતુ તે ઈચ્છાશક્તિ ક્યાંક મહત્વાકાંક્ષા બનીને ઉપર ન છલકાય તે પણ જોવું રહ્યું એટલે ઈચ્છાશક્તિની સાથે ધીર અને ગંભીર વ્યક્તિત્વ અને વ્યવહાર જોઈએ ખાલી ઈચ્છાશક્તિને ઈચ્છા જરૂરી છે કાર્યશક્તિ ઈચ્છાશક્તિ બુદ્ધિશક્તિ આવી સંકલ્પશક્તિઓની જરૂર છે ઈચ્છા વગર માણસ અળસ્યું છે એ બરાબર છે પણ આ ઈચ્છા કેવી હોવી જોઈએ કેટલી હોવી જોઈએ આ ઈચ્છા ક્યાંક એટલું મોટું બળ ન બની જાય કે માણસને પોતાને નડે આ ઈચ્છા ક્યાંક મહત્વાકાંક્ષા ન બની જાય કે માણસને સુખી કરવાના બદલે દુઃખી કરે શિખર ગુરુ શિખર ઉપર પહોંચાડવાના બદલે અધપતન તરફ લઈ જાય આવી ઈચ્છા ન થાય એટલે હિમાલય જેવા ધૈર્યશીલ વ્યક્તિત્વમાં વીજળીના ચમકારા જેવી કાર્યશક્તિ તો જોઈએ જ મહાન વિચારધારા અને સહૃદય વ્યવહાર જોઈએ ત્યારે એક એવું વ્યક્તિત્વ ધીમે ધીમે ઉપસે કે જે દ્રઢ પ્રગાઢ અને દીર્ઘાયુ દીર્ઘાયુષી હોય દીર્ઘાયુષી એટલે હું કેટલાક વ્યક્તિત્વ તમે જોશો તો એટલા બધા ઝડપથી એમ લાગે કે ક્રાંતિ થઈ જશે ગયા આવું લાગે પણ રાતોરાત એ ક્યાં ખોવાઈ જાય ક્યાં ભૂસાઈ જાય ઇતિહાસ ભૂલી જાય લોકો ભૂલી જાય અને એ નામ શેષ થઈ જાય છે આવું બને છે આની પાછળનું કારણ શું છે નહીતર એવા ઘણા વ્યક્તિત્વ જેમ ભીના થયેલા લાકડા ઉપર ટોપ ઉગી નીકળે તેમ રાતોરાત ઊગી ગયા હોય છે અને પછી બે ચાર દિવસ પછી એનું કોઈ નામ નિશાન ન હોય નેતૃત્વમાં ઘણું ઘણું બહુ બહુ મહત્ત્વનું છે જ પરંતુ તેમાં સૌથી સર્વાધીશ મહત્ત્વનું માણસનું શીલ છે મેં શીલવાન માણસને નેતા થતાં જોયા છે અને દીર્ઘ સમય સુધી તેને લડતા અને તકતાય જોયા છે અને કેટલાય એવા પણ જોયા છે કે રાતોરાત નેતા તરીકે છવાઈ ગયા અને પછી ક્યાંય ખોવાઈ ગયા તે કોઈને ખબર પણ ન રહી આપણે અત્યારના માહોલમાં સોશિયલ મીડિયામાં જોતા હોય છે કોઈ રાજકીય ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે કેટલાય નેતાઓ જાગે વર્ષના બે ચાર એવા નેતાઓ આવે કે એમ લાગે કે હવે સરકારને ઉથલાવી નાખશે કે કંઈક ક્રાંતિ કરી દેશે અને તમે છ મહિના બીજા છ મહિના પછી જો લોકો ભૂલી ગયા હોય ને ખોવાઈ ગયા હોય એની પાછળનું કારણ એની પાછળનું કારણ એની અંદર પડેલું શીલ છે બાહ્ય માણસ દેખાય છે ને એટલો જ નથી માણસ અંદરનું જે શીલ ઢંકાયેલું છે એની ઉપર એનો પ્રભાવ એનું વ્યક્તિત્વ અને એની પ્રકૃતિ અને નિરંતર યુનિવર્સલ જે પ્રકૃતિ છે એ એને સપોર્ટ કરે છે એને પાવર આપે છે જે રાતોરાત નેતા તરીકે છવાઈ ગયા અને પછી ક્યાંય ખોવાઈ ગયા તે કોઈને ખબર પણ ન રહી જે જાણે ઇન્કલાબની ક્રાંતિનો સૂત્રધાર બનશે એવું લાગે તેને બીજે દિવસે કોઈ યાદ પણ ન કરતું હોય આવું આવું ત્યારે બનતું જોયું છે કે જે નેતા જોર જોરમાં ઊંચે ચડી ગયા પછી તે શીલને સંભાળી ન શક્યા હોય અને ઊંચી ઊંચી ફક્ત વાતો કરીને ચારિત્રના બળ વગર નોધારા ઉપર ચડી ગયા હોય તે બધા જેવા ઉપર ચડ્યા ભેગા જ તડુમ દઈને ભૂ થઈને પાછા નીચે પડાય પછડાય છે એટલે કે ચારિત્ર વગરનો માણસને જો યોગ્ય ઊંચું સ્થાન મળી જાય અયોગ્ય આ લોકો ત્યાં ટકતા નથી અને બીજી બાબત ઘણા ચારિત્રવાળા માણસો જોઈએ ઊંચે ઊંચે ચડી જાય છે અને પણ પછી ત્યાં ટકતા નથી લપસી જાય છે પોતાની શીલને અનુરૂપ એ વ્યવહાર કરતા નથી ક્યાંક લલચાઈ જાય ક્યાંક લપસી જાય ક્યાંક લોલુપતામાં આવી અને કોઈ ભૂલ કરી બેસે આવા માણસો પણ ઉપર ચડ્યા પછી પાછા પડી જાય છે સ્વભાવમાં જ શીલ હોય તેના હૃદયો ધીર ગંભીર હોય તેના મનમાં કોઈ છળ કપટ કે કાયરતા ન હોય જેવા છે તેવા દેખાતા હોય અને પ્રમાણિકતાથી લડાઈ લડતા હોય ઈશ્વરનું સ્મરણ તેના મનમાં અવિરત હોય આત્માના બળમાં ભારે બળ્યા હોય આવા પ્રકૃતિના નિર્દોષ નિષ્પૃહી અને ચોક્કસ દિશા તરફના ધ્યેયશીલ અને કર્મઠતાને જ પોતાનું ખરું ભાગ્ય કહેનારા લોકો જ લાંબી રેસના ઘોડા બનતા હોય છે અને વિજયો ભવ બનતા હોય છે મિત્રો એટલે આ જે મેં કીધું ને એની બાબતમાં પાછળ એક જ મારો હાર્દ કહેવાનો છે કે શીલ બહુ મહત્ત્વનું છે નેતાઓનું શીલ જોવું જોઈએ જે લોકો શીલવાન નેતાઓ છે એ લોકો ઇતિહાસના પાના ઉપર પણ આપણને જોવાને સાંભળવા મળે ને સદીઓ સુધીરીએ છીએ બાકી પબ્લિક હાલી નીકળે ને પબ્લિક ભેગી થઈ જાય અને આપણને એમ લાગે કે ઇન્કલાબ આ ગયા ક્રાંતિ હો જાય આવી રીતના ક્રાંતિ ન થાય શીલ માણસનું મહત્ત્વનું છે શીલવાન માણસ કોણ તો એના લક્ષણોમાં આપણને પકડાઈ જાય કે આ માણસ શીલવાન છે એની ભાષામાં એની એના ચારિત્રમાં એના એના વાક્યોમાં એના વ્યવહારોમાં એના પહેરવેશમાં માણસ સાથેના માણસ જે વ્યવહાર કરતો હોય એમાં એનું આવું શીલ દેખાતું હોય આવા શિલ્વાન લોકો કાંઈ મીઠકે છે અસ્તુ જય જય ભારત